માર્કેટમાં કાચી કેરી મળવાની શરૂઆત થાય એટલે આપણા દરેકના ઘરે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે આગળ આપણે કાચી કેરીના બે અલગ રીતે શરબત બનાવવાની રેસીપી જોઈ લીધી છે તો આજે હું તમારા માટે કાચી કેરીની ચટણી બનાવવાની રેસીપી લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી ખાટી મીઠી એવી ચટણી બનીને તૈયાર થાય છે અઠવાડિયા સુધી તેને સ્ટોર કરીને રાખી શકાય છે અને એટલી સ્વાદિષ્ટ લાગે છે કે શાક વગર જ તમે તેને રોટલી પૂરી કે પરાઠા સાથે ખાઈ શકો છો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં મિક્સર જારમાં કેરી લેવાની છે તો અહીંયા મેં વન ફોર્થ કપ કાચી કેરીના ટુકડા કરી લીધા છે તોતાપુરી જે કેરી આવે છે એ લીધી છે અમે અડધી ચમચી જીરું લેવાનું છે કેરીની ચટણીમાં જીરુંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અડધી ચમચી સંચળ પાવડર લેવાનો છે અડધી ચમચી મીઠું આદું લેવાનું છે ત્રણથી ચાર નાના ટુકડા પંદર નંગ જેટલી મેં લસણની કળી લીધી છે તમે જો લસણ ન ખાતા હો તો અવોઈડ કરી શકાય પણ જે લોકો લસણ ખાતા હોય એ ચોક્કસ એડ કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે લસણનો એક ટેબલ સ્પૂન દાળિયા લેવાના છે એક ચમચી ધાણાજીરું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે જેનાથી ચટણી બહુ વધારે તીખી પણ ન થાય અને કલર પણ સારો આવશે અને ખટ્ટા મીઠા ટેસ્ટની ચટણી બનાવવા માટે અહીંયા એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરવાનો છે કોથમીર લેવાની છે વન ફોર્થ કપ જેટલી અહીંયા મેં કોથમીર લીધી છે હવે અહીંયા ચટણીને પીસવા માટે આપણે પાણીના બદલે બરફના ટુકડા ઉમેરવાના છે તો ત્રણથી ચાર બરફના ટુકડા લીધા છે ત્યાર પછી ચટણીને સારી રીતે પીસી લેવાની છે તો વચ્ચે એક વખત સ્ટોપ કરી દે અને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું આ ચટણીને પીસી લેવાની છે જેથી એકદમ સરસ રીતે પીસાઈ જશે તો સરસ રીતે ચટણી આપણી પીસાઈ ગઈ છે તો આ રીતની તમારી ચટણી બનીને તૈયાર થશે એકદમ સરસ ખટ્ટા મીઠા ટેસ્ટવાળી ચટણી બનીને તૈયાર થશે તમે શાક વગર જ પૂરી પરાઠા રોટલી કે થેપલા સાથે પણ ખાઈ શકો છો અને આ ચટણીને તમે કોઈપણ ચિપ્સ કે નાચોસ સાથે પણ ડીપ તરીકે યુઝ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને આ ખટ્ટા મીઠા ટેસ્ટવાળી કેરીની ચટણીને તમે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી અને ફ્રીઝમાં અઠવાડિયા સુધી રાખી શકો છો તો કેવી લાગે આજની આ રેસીપી કમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી જણાવજો અને તમારા ઘરે કઈ રીતે કાચી કેરીની ચટણી બને છે એ પણ જણાવજો આ જ રેસીપીના અપડેટ માટે નિરાલિઝ ફૂડ વલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરી દેવું સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર અને કાચી કેરીનો ઉપયોગ કરીને બીજી કઈ ટાઈપની તમારે રેસીપી જોવી છે એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો તો હું જરૂરથી ટ્રાય કરીશ કે રેસીપી તમારા માટે બનાવું અને તમારી સાથે શેર કરીશ